બનાસ નદી ઉપર બાંધવામાં આવેલા દાંતીવાડા ડેમનું પાણી આજે નદીમાં છોડવામાં આવ્યું હતું. મે મહિનામાં ડેમમાંથી છોડવામાં આવ્યું હોય તે એક ઐતિહાસિક ઘટના છે અને આ ઘટનાના પગલે કેટલાક લોકોએ તેનો પોલિટિકલ માઇલેજ લેવાનો પણ પ્રયાસ કર્યો છે. સત્ય શું છે તે તમને બીકે ન્યૂઝ ચેનલ જણાવશે કે નદીમાં પાણી કેમ છોડવામાં આવ્યું અને જે નેતાઓ નદીમાં પાણી છોડવાનો ખોટો દાવો કરી રહ્યા છે તેમના દાવામાં કેટલું વજૂદ છે. બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદી પર દાંતીવાડા નજીક ડેમ બાંધી દીધા બાદ બનાસ નદીના કુદરતી હકની બનાસ નદીના કિનારે વસેલા લોકો વંચિત થઈ ગયા છે અને આ અંગે અગાઉ બીકે ન્યૂઝ ચેનલ દ્વારા નદી કિનારે વસેલા લોકોના છીનવાયેલા કુદરતી હક બાબતે અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલે પણ આ અંગે સરકારમાં બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી રજૂઆત કરી હતી. ત્યારે વર્તમાન સમયમાં દાંતીવાડા ડેમના દરવાજાનું સમારકામ કરવાનું હોવાના લીધે આ ડેમનું પાણી કેનાલના મારફતે છોડવામાં આવી રહ્યું હતું અને ડેમને ખાલી કરવામાં આવી રહ્યો હતો. વર્તમાન સમયમાં ડેમની સપાટી 537.25 ફૂટ છે અને ડેમના દરવાજાનું સમારકામ માટે ડેમની સપાટી 531 ફૂટ કરવી જરૂરી હોવાના લીધે અત્યારે ડેમનું પાણી કેનાલમાં છોડવામાં આવી રહ્યું હતું. પરંતુ ડેમની સપાટી ખૂબ જ ઓછી હોવાના લીધે કેનાલમાં પાણીનો જથ્થો બ્રેક લગાવવાનો હોવાના લીધે સરકાર દ્વારા જ વધારાના પાણીનો જથ્થો નદીમાં છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અગાઉ 2017માં જ્યારે પૂર આવ્યું તે દરમિયાન ડેમની તેની સંપૂર્ણ સપાટી ભરાઈ ગયા બાદ ડેમના દરવાજાને રિપેર કરવા માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી, જે અંગે સરકાર દ્વારા દરવાજાના સમારકામ માટે 2020માં મંજૂરી આપવામાં આવી હતી, જેને પગલે અત્યારે કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને પાણીનું પ્રેશર ઘટાડવાના લીધે કેનાલમાં 400 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતું હોવાથી ડેમના સત્તાધીશોએ અમારા સંવાદદાતાને જણાવ્યું હતું. વાત કરું છું મહેશભાઈ ચૌધરી, દાંતીવાડા. સાહેબ, આ પાણી કેટલા વાગે નદીમાં છોડવામાં આવશે દાંતીવાડામાં? 10 વાગે. તો સાહેબ, વાત તળાવ ભરવાની હતી તો પછી કેમ હવે પાણી શું પ્રોબ્લેમ છે? ઉપર નથી જતું કે શું પ્રોબ્લેમ છે? પાણી બરોબર, એટલે જે આનું આ પ્રેશર, મતલબ જે પાણીનું પ્રેશર નથી મળતું, ઉપર પાણી નથી પહોંચતું, એટલે એટલે આજે પ્રેશર ના મળવાના લીધે પાણી મતલબ નદીમાં છોડવામાં છે એમ ને? એટલે આજે 10 વાગે છોડવામાં આવશે સાહેબ એમ ને? ઓકે સાહેબ, ખૂબ ખૂબ આભાર આપનો. જે લોકો નદીમાં પાણી છોડવા માટે તેમના દ્વારા કરવામાં આવેલા પ્રયાસોનો દાવો કરી રહ્યા છે તે લોકો જો બારે માસ ડેમમાંથી પાણી છોડવાનું ચાલુ કરાવે ને ત્યારે જ માનવામાં આવે કે તેમના કહેવાથી નદીમાં સજીવન કરવામાં આવી રહી છે કે બાકી ગુજરાત સરકારના નિયમ મુજબ નદીમાં પાણી છોડવા માટેની ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે, ત્યારે ખોટો શ્રેય લેવો જોઈએ નહીં. દાંતીવાડા તાલુકાના ખેડૂતો માટે સૌથી મહત્વના સમાચાર કહી શકાય, આજે દાંતીવાડા જળાશયનું જે પાણી નહેરની અંદર વહી રહ્યું હતું એ પાણી આજે નદીમાં છોડવામાં આવતા દાંતીવાડા સહિતના કેટલાક નીચાણવાળા ખેડૂતોમાં આજે ખુશીની લહેર છવાઈ ગઈ છે. ત્યારે સૌથી મહત્વની બે વાત કહી શકાય કે દાંતીવાડા તાલુકાના જે દાંતીવાડા મુખ્ય જળાશય ડેમની અંદર 2017ની અંદર જે ભયાનક પૂર આવ્યું હતું તેને લઈને દાંતીવાડા જળાશય નહેરો જે મુખ્ય જે ગેટ છે કહી શકાય તે કોઈ ટેકનિકલ ખામીને લીધે, કોઈ રિંગ ખરાબ હોવાને લીધે અવારનવાર ડેમના સત્તાધીશો દ્વારા આ બાબતને પાણી બહાર કાઢ્યા રિપેરિંગ કરવા માટેની ઉચ્ચ કક્ષાએ અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજે રજૂઆત કેટલાક સમયથી 17-18 બાદ આજે રજૂઆત પેન્ડિંગ થતાં આજે 2020ની અંદર આ રજૂઆતનું સફળ મતલબ જે રિપેરિંગ કરવા માટેની સૂચના મળતા દાંતીવાડા ડેમના સત્તાધીશો દ્વારા જે દાંતીવાડા ડેમની અંદરથી રહેલું જે ડેમની અંદરથી પાણી 531 ફૂટ કરવા માટેની સરકાર દ્વારા જે ડેમના જે રિપેરિંગ કરવા માટેની સ્પષ્ટ આદેશ આપી દેવામાં આવ્યા હતા, તો દાંતીવાડા ડેમની અંદરથી હાલની દ્રષ્ટિએ દાંતીવાડા ડેમની અંદરથી નહેર મારફતે જે પાટણ સહિતના વિસ્તારોમાં જે પાણી જઈ રહ્યું હતું તે 3 હેડ મારફતે પાટણ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી તળાવો ભરવા માટે પહોંચાડી રહ્યા હતા. ત્યારે સૌથી મહત્ત્વની વાત કહી શકાય જે પાણીનું લો પ્રેશર મતલબ ઘટી જવાથી આજે 3 જેટલા હેડ લગાવ્યા છતાં પણ આજે પ્રેશર ન મળતા આજે આખરે દાંતીવાડા ડેમના સત્તાધીશો દ્વારા આજે પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. ત્યારે 440 ક્યુસેક જેટલું પાણી અંદાજિત
આજે દાંતીવાડા ડેમમાંથી નહેર મારફતે નદીમાં છોડવામાં આવ્યું છે, ત્યારે સૌથી મહત્ત્વની વાત કહી શકાય, ખેડૂતો માટે સૌથી મહત્ત્વના સમાચાર છે. અને દાંતીવાડા ડેમની અંદરથી નહેર મારફતે જે પાણી વહી રહ્યું હતું, ત્યારે આ દાંતીવાડા સહિતના કેટલાક રાજકીય નેતાઓ દ્વારા પણ આ બાબતે કેટલાક ધારાસભ્ય સહિત પત્રો લખવામાં આવ્યા. ત્યારે સૌથી મહત્ત્વની વાત, વીકે ન્યૂઝના અહેવાલ બાદ ધાનેરાના ધારાસભ્યએ પણ આ બાબતે ખેડૂતોના હિતમાં રહી અને પત્ર લખ્યો હતો. ત્યારે આખરે આજે ખેડૂતોની જીત થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. કેમેરામેન પ્રવીણ પરમારની સાથે હું મહેશ ચૌધરી, દાંતીવાડા.